ક્ષમતા તાકાત રહેલી છે, પરંતુ ઠીક સે ઇસ બાત કો ગૌર કિયા જાય, એક મિનિટ કે લિયે હમ તાકાતવાર ઇન્સાન હૈ, કિસી કે નિર્ભર પર હમ જીતે નહીં હૈ, એસા માન લેતે હૈ ઓર તય કરતે હૈ બદલે સંકલ્પ છે, એનું અનુકરણ કઈ રીતે કરવું? વોરેન બફેટ, બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, અઝીઝ પ્રેમજી, પાંચમું નામ છે ટાટા, રતન ટાટા, આ લોકોએ નક્કી કર્યું છે કે સમાજની સુખાકારી માટે, દેશની ઉન્નતિ માટે પોતાનો 70% શેર વાપરી રાખવાનો, 70% નો શેર. ये नजारा है, ये हजारा है, ये सितारा है, यही कदम पर हमें चलना चाहिए, यही कदम को और आगे बढ़ाना चाहिए. मैंने एक भाई अर्थतंत्र की बात करे, हूँ अमेरिका में न्यू जर्सी में 2 दिवस रोकावु पड़ू तू, वच्चे ना दिवस में शेरोटन होटल में मैंने हक नतो काम वगर, एटले मैं कोई ने कीधु के एवी ऐतिहासिक जगह मैंने लई जाओ राकेश भाई, તો 2 છોકરાઓ મને જેણે બલ્બ ની શોધ કરેલી એડિશન ના સ્મારક સ્થળે લઈ ગયા. એટલે ત્યાં 2 છોકરાઓ ટેકનોક્રેટ બેઠા હતા, એને મેં પૂછ્યું, મેં કીધું તમારા દેશ ની અંદર વૈજ્ઞાનિકો કેટલા, સંશોધકો કેટલા? એને કીધું કે આ દુનિયા ઉપર આર્થિક સામ્રાજ્ય જાળવી રાખવા માટે, અમેરિકાની સુખાકારી માટે, સોમાન માટે 6,78,000 વૈજ્ઞાનિકો રાત દિવસ સંશોધન કરે છે, સરકાર એને પ્લેટફોર્મ આપે છે, અને આપણા દેશમાં અમને ઠીક છે દેખા, બિલોરી ગ્લાસ લગા કે દેખા, તબ અમે પતા ચલા કે મારું ને તમારું પરસેવાનું રડેલું, નીતિ થી રડેલું, કાળા તડકા નું રડેલું, પરસેવો પાડીને રડેલું, સુખ દુઃખ વેઠીને, માન અપમાન વેઠીને રડેલું, આ દેશના 87 લાખ બાવાઓ નાયા ધોયા વગરના 2-3% ને બાદ કરતા અઘોરી લઈ જાય છે સાલાઓ, એને બંધ કરી દો. 2-3% હાસા સંતો, તો પેન્ટ પહેરેલા સંતો હાસા હોય 2-3%, એટલે આ દેશનો વિકાસ થતો નથી, સાચો વિકાસ એટલા માટે થતો નથી. 1983 ની અંદર જ્યારે હું ડાયમંડ વેચવા જતો ને, ત્યારે ડોલરનો ગુણાકાર આવતો ને લાલજીભાઈ, હું જેકેડીમાં વેચવા જતો 7 રૂપિયા 83 પૈસાનો ગુણાકાર રાકેશભાઈ આવતો, મોહનભાઈ તમને ખબર, અને ઈ વખતે ચાઇનાનો ગુણાકાર ડોલરની સામે 11 રૂપિયા 65 પૈસા હતો, એટલે આપણી કરતા 38% અર્થતંત્ર એનું નબળું હતું. એને નક્કી કર્યું કે આ દેશનો વિકાસ કરવો છે, આપણા દેશની પ્રોડક્ટ દુનિયા વાપરતી થવી જોઈએ, એ નક્કી કર્યું. આજે ચાઇના ક્યાં છે? 25 વર્ષ સુધી બાબા બાબીઓને ભૂલી જઈને એક લાઇન ઉપર હાલીએ, વિકાસની, ગતિની, પ્રગતિની, યુવા શક્તિની લાઇન ઉપર જો હાલીએ ને, તો 25 વર્ષ છે ત્યાં પહોંચી શકીએ એમ છીએ. આ સ્થિતિ છે. 350 વર્ષથી આ બાબા બાબીઓ આપણને કઈ ખૂટે છે એટલે ન્યા દોડી છે, એમાંથી બહાર આવવાની જરૂર છે. કોઈ કથા, થોડી કથા હોય એ વિશે, વિકાસની કથાઓ, માણસની વ્યથાને વાસના આપતી કથાઓ, સંસ્કાર આપતી કથાઓ ને બાદ કરતા બાકી કથાઓ બિલકુલ માં જવાની જરૂર નથી. અને એ બધા ગાદીપતિઓ જે અહીંયા આવે છે એના બિલકુલ કથાઓમાં કાંઈ આમંત્ર આપવાની જરૂર નથી, પૈસાનું રોકાણ કરવાની જરૂર નથી. તમારો કોઈ કાંઈ છે ને છોકરો, એક ડાયો બહુ જાગૃતિ જે કહેશે ને, હાલ હસો કે એ બાબતમાં હો ટકા હસો, બાકીની મને ખબર નથી. ગોપાલ ઇટાલિયા એટલે રામજી કાકાનો છોકરો ને, અચ્છા હોય 100% એ બાબતમાં હાસો છે. તો વધુ વાત સમય નહીં લેતા, તમારો ખૂબ સમય લીધો, ડોક્ટરે 20 મિનિટથી વધુ બોલવાની ના પાડી છે,
પરંતુ મને એમ થાય કે આયા ભલે મશીન બંધ થઈ જાય, આ સુરત ખૂબસૂરત છે. આથી જે એક વિચાર વ્યક્ત કરવામાં આવે, આ ક્રાંતિકારીની નગરી છે, કવિ નર્મદની એક ક્રાંતિકારી નગરી છે. આ આખા સમગ્ર ગુજરાતને બેસણા રાતે રાખવા હોય તો ભલે, બેટી બચાવવાની વાત કરવી હોય તો ભલે, પરિણામ આપવું હોય તો ભલે, જળ બચાવવાની વાત હોય તો ભલે, ગઢપુર જેવી ટાઉનશીપ બનાવીને પરિણામ આપવું હોય તો ભલે, આ સુરત ખૂબસૂરતમાંથી સંદેશ આપી શકાય છે. સુરતની તાકાત વાળી પ્રજામાં ખમીરને જમીર રહેલું છે. એટલે જે લોકોની અંદર ખેલદિલી છે, ખુમારી છે, જિંદાદિલી છે, અમીર છે, જમીર છે, ખમીર છે, જાગ ઉઠો મેરે ઇન્સાન. તસવીર કો બદલ દો પાટીદાર સમાજ કી, તકદીર કો બદલ દો, તાસીર કો બદલ દો. પાટીદાર સમાજ માટે નવો ઇતિહાસ લખો. આવો સાથે મળીને એક નવો ઇતિહાસ લખીએ. અન્ય સમાજને પણ આપણે સાથે લઈને આવવા વાળા છીએ, એ પણ આપણું અનુકરણ કરશે, સરકારે કરશે. મને તો એમ કહેવા દો કે દુનિયા ઉપર જેમનો આર્થિક સામ્રાજ્ય છે યહૂદી સમાજનું, એ 84 લાખની વસ્તી છે. ઠીક છે, ગોર કિયા જાય, ઇસ બાત કો નોટિસ કિયા જાય, દિલ ઓર દિમાગ મેં 84 લાખ લોકો દુનિયા ઉપર વર્ચસ્વ ધરાવે છે. તો પાટીદાર સમાજની, સમસ્ત પાટીદાર સમાજની 1.48 કરોડની વસ્તી છે. એક થાય, નેક થાય, ટેક થાય, યુવા શક્તિમાં 25 વર્ષ રોકાણ કરવા માટે સંકલ્પ કટિબદ્ધ બને તો પાટીદાર સમાજ એક નવો ઇતિહાસ લખી શકે એમ છે, અને યહૂદી સમાજની સાથે બરોબરી કરી શકે એમ છે. આપનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ. અને મારી વાતમાં જો દમ લાગતો હોય, દમ ન લાગતો હોય તો કચ્છ કચાવીને એક વખત બોલો, માતાઓ સહિત જય સરદાર. અને જે માતાઓના અને નદીઓના નામ હોય ને, ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી, યમુના, એવા નામ રાખ્યા છે. અને દોહરના સમયે જે ગાયને જે નામ પુકારીએ ને, એ પાસે આવે. અને બાબાનું ઘી, પેલા યોગાવાળા આપણે રામદેવ બાબા 500 રૂપિયા કિલો વેચાય, પૂરા માતાનું ડેરીનું ઘી, મધર ડેરીનું 500 રૂપિયે વેચાય. માયસન ગોપાલ સુતૈયાનો રસનો પ્રોજેક્ટ છે, એમાં અમે પરિવાર અને કંપની વાળા બધા એમના સાથે દિલ દિમાગથી છીએ. એમનું ઘી ટાઢાપોર નું ફેંકો તો કેટલા રૂપિયા વેચાતું હશે? 1000માં, 2000માં, 3000માં નહીં, 3750 રૂપિયામાં કિલો વેચાય છે. લોકો લાઈનમાં બ્રાન્ડ બનાવે છે. બાત ઓર આગે બઢતી હૈ. ગાયની એક એવી ઓલાદ છે, તો એ આપણી પાસે 40 ગાય છે. બીજી ઈ ગાયનું ઘી રાકેશભાઈ, એનું ભાઈ 7350 રૂપિયે કિલો લેવા માટે લોકો લાઈનમાં, વેઇટિંગમાં બધામાં. એ ગોપાલને ખબર છે, હું નામ ભૂલી ગયો, કપિલા, કપિલા ગાયનું ઘી. હવે એ ગાયની પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ જે બને છે એ પણ અદ્ભુત છે. મારા ધર્મ પર હું કઈ પ્રચાર નથી કરતો પ્રોડક્ટ નો, પણ હું છોકરાઓને દીકરાઓને એ કહેવા માંગુ છું, કોઈ બી ક્ષેત્રમાં કામ કરો, તમે નામ કરો, ગુડવિલ બનાવો, બ્રાન્ડ બનાવો. બહેનોને વાળ ખરતા હોય ને તો વાળ ખરતા પણ અટકી જાય, માથું આધા શીશી હોય તો એ પણ બંધ થઈ જાય. કેવી રીતે? એ ગાયના ઘીના ટીપા તમે સૂતી વખતે ગરમ કરી અને નાકમાં પાડો ને, સૂઈ જાઓ તો માથું ભી દુખતું બંધ થઈ જાય, ફ્રેશ થઈ જાઓ, કાન પણ સારા થાય, વાળ પણ ખરતા પ્રમાણમાં બંધ થઈ જાય. કેટલા બધા ફાયદાઓ છે. એટલે હું જ્યારે ખાદી પહેરતો હતો, અત્યારે હું ખાદી નથી પહેરતો, પણ ત્યારે હું કહેતો ને માનતો કે ગામ ગાંધીને ગાય, તેનાથી સાચા ભારતનું નવનિર્માણ થાય. થેન્ક યુ.